નમસ્કાર, સમાચારો સાથે હું છુબેતી. અમદાવાદથી સમાચાર કે જ્યાં ચાંદલોડિયામાં એક યુવતી પર હુમલાની ઘટનાને લઈને ગૃહ વિભાગ અત્યંત ગંભીર જોવા મળી રહ્યું છે. ગૃહ વિભાગે પોલીસને તપાસનો પ્રાથમિક રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે. તાત્કાલિક ધોરણે તપાસનો રિપોર્ટ સોંપવાનો આદેશ છે. ઘટના અને ફરિયાદ અંગે માંગી છે માહિતી. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં જે ઘટના સામે આવી છે તેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે, ત્યારે હવે ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે. અસંપૂર્ણ ઘટના અને ફરિયાદ અંગેની માહિતી અત્યારે ગૃહ વિભાગ દ્વારા માંગવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જે યુવતી પર આ હુમલો થયો છે તે અત્યારે સુલા સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે જે યુવકે આ હુમલો કર્યો છે તેને લોકોએ પકડી પાડ્યું હતું અને તેને પોલીસ હવાલે કર્યું હતું. અત્યારે તેમના પર હવે વધુ કાર્યવાહી થઈ રહી છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, આખરે વિગતો મળી રહી છે કે જે ઘટના અમદાવાદના ચાંદલોડિયામાં બની તેને લઈને અનેક સવાલ ઉઠ્યા, ક્યાંક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા. હવે ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે. કઈ રીતે ગૃહ વિભાગે આખરે આદેશો કર્યા છે આ સંપૂર્ણ ઘટનાને લઈને? વિધિ, જે રીતે પરિવારજનોનો આક્ષેપ છે, પરિવારજનોનું કહેવું છે કે ઘટના બની તેના દસેક દિવસ પહેલા પોલીસ મથકમાં અરજી તો કરવામાં આવી હતી, તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. જે તે સમયે જ્યારે ઘટના બની તે સમય દરમિયાન પણ જે પરિવાર છે તે પરિવારને એક નહીં પરંતુ ત્રણ ત્રણ અલગ અલગ જગ્યાએ ફરવાની વારી આવી હતી, તેમ છતાં પણ પોલીસની મદદ અંતે એની એ જ પોલીસ મથકથી મળી કે જ્યાંથી તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે તેવો પરિવારજનોનો આક્ષેપ છે. પરંતુ આખી આ ઘટના જ્યારે બની છે તેવા સંજોગોમાં યુવતી અત્યારે હાલ નાજુક પરિસ્થિતિ હેઠળ છે. 42 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે યુવતીના ગળાના ભાગે. હવે જ્યારે આ ઘટના બની છે ત્યારે ગૃહ વિભાગ પણ વધારે ગંભીર બન્યું છે, જે ગંભીરતા દાખવી છે અને ગંભીરતાના પગલે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જે ઘટના બની છે તે ઘટના અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે, સાથે સાથે પોલીસની જે તપાસ કરવામાં આવી છે તે તપાસ દરમિયાન પણ કેવા કેવા પ્રકારની દિશામાં આ કામગીરી કરવામાં આવી છે તે અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કેટલા લોકોના નિવેદન લીધા છે, ઘટના સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે કે કેમ વગેરે દિશામાં પણ તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે અને એ અંગેની જે તપાસ થઈ છે તે તપાસને પણ રિપોર્ટ માંગવામાં આવ્યા છે. ફરિયાદ જે પરિવારજનો દ્વારા લખાવવામાં આવી છે તે ફરિયાદની વિગતો ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે માંગવામાં આવી છે. એટલે આમ ત્રણ અલગ અલગ પ્રકારના રિપોર્ટ ગૃહ વિભાગ દ્વારા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી માંગવામાં આવ્યો છે. લગભગ બપોર સુધીમાં આ રિપોર્ટ ફેક્સ માધ્યમથી મળી જશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ હાલના તબક્કે જે સમગ્ર ઘટના બની છે તેમાં તટસ્થ તપાસ કરવા માટેના આદેશ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગૃહ વિભાગ ગંભીર બન્યું હોય તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. નિર્મળ, જો આ ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ તો 30-7 જે પરિવારના મોભી છે તે જણાવી રહ્યા છે કે તેઓ પહેલી વાર પોલીસ સ્ટેશન ગયા, તેઓને અનેક પોલીસ સ્ટેશન ધક્કા ખવડાવવામાં આવ્યા, ક્યારેક સાયબર ક્રાઇમ પાસે જવાનું કહેવાયું, ક્યારેક મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાનું કહેવાયું, પરંતુ આ તમામની વચ્ચે અંતે યુવતી ભોગ બની. તો શું હવે પોલીસ પર કોઈ કાર્યવાહી ગૃહ વિભાગ કરી શકે? બિલકુલ, અવારનવાર કિસ્સા બનતા હોય છે કે પોલીસ પોતે જે ફરિયાદી નોંધવામાં ફરિયાદી આવતું હોય છે તેને મદદ નથી કરતું. પરંતુ તેમ છતાં સરકાર એવું તો ચોક્કસથી કહી રહી છે કે તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવે, તેમ છતાં પણ જે નીચલા સ્તરના પોલીસ અધિકારીઓ હોય છે તે આ ગૃહ વિભાગના આદેશોને ગણકારતા નથી. ગતરોજની ઘટના એક ઉદાહરણ સ્વરૂપ છે. જે ભોગ બનનાર પરિવાર હતો તે પરિવાર દ્વારા સૌપ્રથમ સોલા પોલીસ જવામાં આવ્યું, ત્યારબાદ સોલા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને કહેવામાં આવ્યું, સાયબર ક્રાઇમ દ્વારા મહિલા પોલીસને કહેવામાં આવ્યું અને મહિલા પોલીસ દ્વારા ખો આપવામાં આવી ફરીથી સોલા પોલીસ મથકને. એટલે આમ અલગ અલગ ત્રણ જગ્યાએ પરિવારજનોને ફરવાનો વારો આવ્યો છે. પરિવારજનો સાથે પોલીસ દ્વારા બાય બાય ચારણી કરવામાં આવી છે. એટલે જે પોલીસ દ્વારા જે ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે તે અંગે પણ લાલ આંખ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવા અધિકારીઓ સામે ભવિષ્યમાં જે કાર્યવાહી થઈ શકે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. એટલે આ આ ઘટનાને કેમ અંજામ આપવામાં આવી, એટલે કે જે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ મોકલવામાં આવ્યા, કેમ જવાબદારી ન લેવામાં આવી, પોલીસ પર ભરોસો કરવો કેટલે અંશે યોગ્ય છે કે કેમ, એ તમામ સવાલો ચોક્કસથી ઉપજી રહ્યા છે. આખરે પોલીસ એ જનતાની રક્ષા કરવા માટે છે, પરંતુ આખરે જ્યારે રક્ષા કરવાનો સમય આવ્યો ત્યારે અમદાવાદ શહેરની આ જે ત્રણ પોલીસ છે તેના દ્વારા હાથ ખંખેરી લેવામાં આવ્યા. એટલે પોલીસ પર ભરોસો કરવો કે નહીં,
તે સવાલ આ ઘટના ઉદાહરણ સ્વરૂપ ચોક્કસ થી કહી શકાય, પરંતુ આખરે ગૃહ વિભાગ આ બાબતે પણ ભવિષ્યમાં તપાસ કરશે. હાલ તો ઘટના અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે, ત્રણ અલગ અલગ તબક્કાના જે રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યા છે. આભાર નિર્મલા તમામ જાણકારી બદલ. તો જે અસંપૂર્ણ ઘટના ઘટી છે તેને લઈને ગૃહ વિભાગ ગંભીર થયો છે. ફરિયાદ અને ત્યારબાદની કાર્યવાહી મુદ્દે આજ બપોર સુધીમાં રિપોર્ટ પહોંચાડવાનો રહેશે.